સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લા સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ બાવીસ નવેમ્બર બે ચોવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં વિશ્વ બાળ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત એ છે આ વિશ્વ બાળ દિવસની બરાબર એક ભારતમાં પણ બાળ દિવસ મનાવવામાં આવે છે પાંચ તારીખે પાંચ નવેમ્બરે અહીંયા વાત થઈ છે વિશ્વ બાળ દિવસની બરાબર વિશ્વ બાળ દિવસ સોરી ભારતમાં બાળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે મિત્રો તો જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ હોય છે બરાબર જવાહરલાલ નહેરુની જયંતિ જે હોય છે એ ભારતમાં બાળ દિવસ તરીકે મનાવવામાં આવે છે ચૌદ નવેમ્બરે જવાહરલાલ નહેરુની જયંતિ હોય છે વિશ્વ બાળ દિવસ ક્યારે મનાવવામાં આવે તો

ચાર ઇન્ડિયા બે હજાર ખિતાબ કોણે જીત્યો તો શું છે રાઈટ રાઈટ આન્સર મિત્રો તો શું થશે રાઈટી દેસાઈ બરાબર દેસાઈ રાઈટ આન્સર મિત્રો તમે ફોટો જોઈ શકો છો હાલમાં કોને પ્રતિષ્ઠિત ગ્રીન વર્લ્ડ પર્યાવરણ એવોર્ડથી સન્માનિત કરાયા તો પ્રતિષ્ઠિત ગ્રીન વર્લ્ડ પર્યાવરણ એવોર્ડથી કોને સન્માનિત કરાયા તો રાઈટ આન્સર છે મિત્રો કોલ ઇન્ડિયા બરાબર કોલ ઇન્ડિયાને પ્રતિષ્ઠિત ગ્રીન વર્લ્ડ પર્યાવરણ એવોર્ડથી સન્માનિત કરાયા આ તમે જોઈ શકો છો મિત્રો કોલ ઇન્ડિયાની સ્થાપના એટીન સેવન્ટી ફાઇવમાં થઈ હતી એનું હેડક્વાર્ટર કોલકાતા ખાતે આવેલું છે એના એમડી છે હાલમાં પીએમ પ્રસાદ પીએમ પ્રસાદ નિશાનમાં ભૂપેન્દ્ર પટેલ એ રાષ્ટ્રીય સાયર શ્રી ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમનું લોકાર્પણ ક્યાં કર્યું છે અથવા તો ઉદ્ઘાટન ક્યાં કર્યું છે તો આ તમે ઇમેજમાં જુઓ મિત્રો આ છે ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શહેર અને આ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમણે રાષ્ટ્રીય શહેર શ્રી ઝવેરચંદ મેઘાણી પર એક મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે ધંધુકા ખાતે ગુજરાતનો પ્રશ્ન છે સ્ટાર જો ઇમ્પોર્ટન્ટ રહેશે ગુજરાતના પ્રશ્નો આપણે મેક્સિમમ આની અંદર કવર કરીએ છીએ विद्यार्थी मित्रों स्पेशली कहूँ छू स्पेशली गुजरात पुलिस कोंस्टेबल पीएसआई एल आर डी एम सी जूनियर क्लर्क सीसी मेन्स कंडक्टर जी एक्जाम एक्जाम टूडे तो नु लेटेस्ट एक वर्ड करंट अफेयर्स आम तमाम ओलम्पिक पेराओलम्पिक कोविड आईपीएल जीआईटेक बलैरनाम भारत गुजरात तो वर्तमान पदाधिकारी पुस्तक लेखक कंपनी सीओ ब्रांड एम्बेडर एवोर्ड जी के स्पोर्ट्स जी के जी ट्वेंटी समीट टी ट्वेंटी वर्ल्ड कप पीपल वर्ल्ड कप इलेक्शन जी के अयोध्या जीके जो टोटल ચાલીસથી વધારે કરંટ અફેર્સની પીડીએફ છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ દસ હજારથી વધારે પ્રશ્નોનો સમાવેશ તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ ગ્રો સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે મિત્રો ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરા એક વર્ષનું કરંટ અફેર્સ આમાં તમને મળી જશે ગઈ તમામ એક્ઝામમાં હન્ડ્રેડ પર્સન્ટ કરંટ અફેર્સ તમારું પૂછાયું છે ખાસ કરીને ગુજરાત જે અત્યારે લેટેસ્ટ એક્ઝામ હતી મિત્રો એમાં બેલી પટાવાળા અને તમામ પરીક્ષાઓમાં સો સો ટકા કરંટ અફેર્સના અમે સબૂત પણ ટેલિગ્રામમાં મૂક્યા છે જોઈ લેજો હાલમાં કોણ પહેલી વખત આંતરરાષ્ટ્રીય પેન્ડલ ટુર્નામેન્ટની મેજબાની કરશે તો કોણ પહેલી વખત આંતરરાષ્ટ્રીય પેન્ડલ ટુર્નામેન્ટની મેજબાની કરશે કોણ કરશે તો રાઈટ આન્સર છે મિત્રો ભારત આપણો દેશ ભારત જે છે કયો દેશ કરશે આપણો દેશ ભારત કરશે તો ભારત આમાં રાઈટ આન્સર છે પહેલી વખત આંતરરાષ્ટ્રીય પેન્ડલ ટુર્નામેન્ટની મેજબાની ભારત કરશે આનું આયોજન ક્યારે થશે મિત્રો તો ગ્રેટર નોઈડામાં બેનેટ યુનિવર્સિટીમાં આનું આયોજન થશે મિત્રો વાત થઈ છે હવે ભારતની તો ભારત આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો અધ્યક્ષ બન્યો છે ભારતે બાંગ્લાદેશને હરાવીને એસએ એફએફ અંડર સેવન્ટીન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો ભારત ઇથેનોલનો દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ઉપભોક્તા બન્યો ભારત ભ્રષ્ટાચાર વિરોધી ગઠબંધનના નેતૃત્વમાં સામેલ થયું ભારત નેપાળનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર બન્યો ક્વાડ સિક્કર સંમેલન બે હજાર પચીસની મેજબાની ભારત ઘટશે

આઈ એમએસ ના અધ્યક્ષ બન્યા તો વાત થઈ નંદનકુમાર ઝા તો હાલમાં ઓસ્ટ્રેલિયાના સોરી ફ્રેન્ડ મહેન્દ્રસિંહ ધોની ઝારખંડ વિધાનસભા ચુનાવના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે કેશવ ચંદ્રા એનડીએમસી ચેરમેન બન્યા છે અશોક ચંદ્રા પીએનબીના એમડી અને એમડીએ બન્યા ડોક્ટર જેકલીન ડીઆરોસ ડબ્લ્યુ એફ ના મહાસચિવ બન્યા સુમિત ધર્મવર્ધન આઈ ભ્રષ્ટાચાર નિરોધક ઇકાઈના અધ્યક્ષ બન્યા આંતરરાષ્ટ્રીય હોકીમાં સંઘના અધ્યક્ષ બન્યા છે તૈયબ ઇકરામ અરવિંદર સિંઘ સાની આઈઓ સી અધ્યક્ષ બન્યા છે આટલું તમારે યાદ રાખવાનું છે હાલમાં કોને એએલ ટી ઇ એફ એફના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરાયા તો એ એલટી ઈ એફ એફનું પૂરું નામ શું છે તો ઓલ લિવિંગ થિંગ્સ બરાબર એએલટીનું પૂરું નામ છે ઓલ લિવિંગ થિંગ્સ એન્વાયરમેન્ટ ફિલ્મ ફેસ્ટિવલ ઇ એફ એફનું ગુરુ નામ છે એન્વાયરમેન્ટ ફિલ્મ ફેસ્ટિવલ એના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા તો મિત્રો રાઈટ જેકી શ્રોફ બરાબર જેકી શ્રોફને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે મિત્રો હાલમાં વિવોએ સુહાના ખાનને પોતાની વાઇ સિરીઝ સ્માર્ટફોન્સ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હરિધનસિંહ અને સાનિયા મિર્ઝા દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે આલિયા ભટ્ટ

કઈ જગ્યાએ તો ઓડિશામાં ભુવનેશ્વર ખાતે ભુવનેશ્વર બરાબર ઓડિશાના ભુવનેશ્વર અહીંયા તમે ઓપ્શન નથી આવ્યું ઓડિશાના ભુવનેશ્વર ખાતે આની ઉજવણી કરવામાં આવશે અઢારમા પ્રવાસી ભારતીય દિવસની ક્યારે મનાવવામાં આવે છે નવ જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવે ઇતિહાસ શું છે મિત્રો ઇતિહાસ છે નવ જાન્યુઆરી ઓગણીસો પંદરના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા અને ભારતની સ્વતંત્રતા માટે પ્રેરણા બન્યા હતા તેની યાદી તેની યાદમાં વર્ષ બે હજાર ત્રણથી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે બરાબર તો આ વખતે અઢારમો પ્રવાસી ભારતીય દિવસ જે છે એ નવ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આનો આયોજન જે છે ભુવનેશ્વર ઓડિશા ખાતે કરવામાં આવશે હાલમાં કયા રાજ્યના ગુડમાસર ગામના ગુડમાસર નામનું ગામ છે મિત્રો એને સંયુક્ત રાષ્ટ્રના સર્વશ્રેષ્ઠ પ્રવાસન ગામનો દરજ્જો મળ્યો છત્તીસગઢ રાઈટ આન્સર છે બરાબર છત્તીસગઢમાં આવેલું છે આ ગુડમાસર નામનું ગામ મિત્રો છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર સીએમ છે વિષ્ણુદેવ સાય અને રાજ્યપાલ છે રમણ ડેકા સત્તરમાં દિવ્ય કલા મેળાનું ઉદઘાટન રાયપુરમાં કરાયું વિશ્વની દસ સૌથી મોટી કોયલા ખાણોમાં બે ભારતીય ખાણ સામેલ થઈ છત્તીસગઢમાં છે ગેવરા અને કુસમુંડા રાયપુરના યુવા સમૂહે મિયામાકી પદ્ધતિથી લઘુ વન બનાવ્યો છે છત્તીસગઢમાં અવૈધ ધર્માંતરણ રોકવા માટે કાનૂન લાવવામાં આવ્યો રમણસિંહ છત્તીસગઢની વિધાનસભાના સ્પીકર બન્યા છે હાલમાં સીસીઆઈએ કઈ કંપની પર બસો તેર કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે તો સીસીઆઈ દ્વારા કઈ કંપની પર બસો તેર કરોડ રૂપિયાનો દંડ લગાડવામાં આવ્યો તો મિત્રો સીસીઆઈનું પૂરું નામ શું છે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એને મેટા કંપની પર બસો તેર કરોડ રૂપિયાનો દંડ લગાડવામાં આવ્યો છે શા માટે લગાડવામાં આવ્યો તો અહીંયા ડિટેલમાં માહિતી જુઓ તમે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ સોમવારે અઢાર નવેમ્બરના રોજ વોટ્સએપના બે હજાર એકવીસ ગોપનીયતા નીતિ અપડેટની તેની તપાસ પૂર્ણ કરી મેટા માલિકીની મેસેજિંગ જાયન્ટ પર બસો તેર પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયાનો દંડ લાદ્યો અને તેને આગામી ત્રણની અંદર અમુક વર્તણૂક ફેરફારો કરવાનો આદેશ આપ્યો છે તો મિત્રો આ મેટા શું છે તમે બધાને ખ્યાલ હશે બધા વાપરો છો આજના ટાઈમમાં વોટ્સએપ ફેસબુક અને હવે તો મિત્રો ઇન્સ્ટાગ્રામ પણ આ ત્રણે ત્રણના માલિક કોણ છે તો આ મેટા કંપની છે તમે જે વોટ્સએપ વાપરો છો બરાબર ઇન્સ્ટાગ્રામ વાપરો છો ફેસબુક વાપરો છો ત્રણે ત્રણના માલિક છે આ મેટા કંપની હાલમાં ભારતનો પહેલો નાઇટ સફારી પાર્ક કયા શહેરમાં વિકસિત કરાયો તો લખનઉ ખાતે ભારતનો પહેલો નાઇટ સફારી પાર્ક વિકસિત કરાયો હાલમાં કયા પ્રસિદ્ધ ટેનિસ ખેલાડીએ સંન્યાસ લીધો છે તો કયા પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી છે જેમણે સંન્યાસ લીધો મિત્રો રાઈટ આન્સર છે આમાં રાફેલ નડાલ બરાબર રાફેલ નડા

નરેન્દ્ર મોદીને પોતાનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ આપ્યો હતો એની વાત આપણે કરી ગયા પછી નરેન્દ્ર મોદી ક્યાં ગયા નાઇજીરિયા પછી બ્રાઝિલ ગયા ત્યાં બ્રાઝિલમાં મિત્રો જી ટ્વેન્ટી સંમેલનમાં તેઓ ભાગ લીધો હતો બરાબર એના પછી નરેન્દ્ર મોદી કહે છે ગુયાના અને ગુયાના દેશે પોતાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ એક્સિલન્સ નરેન્દ્ર મોદીને આપ્યો છે મિત્રો ગુયાના જે છે એ આફ્રિકન કન્ટિનેન્ટમાં આવેલું છે બરાબર આફ્રિકન કોન્ટિનેન્ટમાં આવેલું છે સાઈઠ ટકા વસ્તી જે છે એ ભારતીય લોકોની છે દેશ આઝાદ થયો એના પહેલા અંગ્રેજો ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ ઝારખંડ એરિયામાંથી લોકોને ત્યાં શેરડીની ખેતી કરવા માટે લઈ ગયા હતા અંગ્રેજો લઈ ગયા હતા બરાબર તો હાલમાં જે ત્યાંના પીએમ સીએમ બને છે પણ બધા ભારતીય મૂળના જ બને છે બીજી વાત ઓગણસાઠ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત કોઈ ભારતનો રાષ્ટ્ર અધ્યક્ષ ગુયાના ગયો છે નરેન્દ્ર મોદી આ પણ તમારે યાદ રાખવાનું છે ગુયાનાનું કેપિટલ છે મિત્રો જ્યોર્જ ટાઉન કરન્સી છે ડોલર અને પ્રેસિડેન્ટ છે ઇરફાન અલી આ ઇરફાન અલી પણ ભારતના છે ઉત્તર પ્રદેશના આજમગઢના નિવાસી છે હાલમાં એશિયા યુથ ક્લાઇમ્બિંગ ચેમ્પિયનશિપમાં ભારતની જોગાપૂર્તિએ મહિલાઓની અંડર એટીન સ્પર્ટ ક્લાઇમ્બિંગ સ્પીડ ક્લાઇમ્બિંગ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો એશિયા યુથ ક્લાઇમ્બિંગ ચેમ્પિયનશિપમાં ભારતની જોગાપૂર્તિએ મહિલાઓની અંડર એટીન સ્પીડ ક્લાઇમ્બિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે મિત્રો ટાટા સ્ટીલ એડવેન્ચર ફાઉન્ડેશન સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ એકેડમી જમશેદપુર

આ વખતે બ્રાઝિલે કરી છે અને હવે નેક્સ્ટ યર જે છે મિત્રો એ એટલે કે બે હજાર પચીસમાં દક્ષિણ આફ્રિકા કરશે ત્રણે ત્રણ દેશ યાદ રાખવાનો છે તમારે દક્ષિણ આફ્રિકાની થોડીક ડિટેલમાં માહિતી આપી દો તમને દક્ષિણ આફ્રિકાની ત્રણ પાર્ટનગર છે મિત્રો એક છે કેપટાઉન જે લેજિસ્લેટિવ પાર્ટનગર છે બીજી છે પ્રિટોરિયા જે ઇકોનોમિકલ પાર્ટનર છે ત્રીજી છે બ્લૂમ ફન્ટિયર બરાબર અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ કોણ છે તો એ છે સિરિલ રામા ફોસા

હાલમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ પૂર્વી પ્રહારનું આયોજન કયા રાજ્યમાં કરાયું છે તો પૂર્વી પ્રહારનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું તો રાઈટ આન્સર છે અરુણાચલ પ્રદેશમાં બરાબર અરુણાચલ પ્રદેશમાં અરુણાચલ પ્રદેશના સી યોમી જિલ્લામાં અનિની ખાતે નવ દિવસીય ઉચ્ચ તીવ્રતાની સેવા લશ્કરી કવય ઇસ્ટર્ન સ્ટ્રાઇક એટીન નવેમ્બરે પૂર્ણ થઈ છે સમય જા કોણે કોણે ભાગ લીધો એ પણ તમે આમાં જોઈ શકો છો

કોને સી ઓ નો પદ સંભાળ્યો તો પુનિત ગોયનકાએ સંભાળ્યો છે અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સ્ત્રોતના રૂપમાં ભારતે કયા દેશને પાછળ મૂક્યું છે તો ચીન રાઈટ આન્સર છે જી ટ્વેન્ટી સમિટમાં ભાગ લેવા નરેન્દ્ર મોદી કયા દેશ પહોંચ્યા તો બ્રાઝિલ દેશ પહોંચ્યા છે ચાર દિવસીય વૈશ્વિક મૃદા એટલે કે માટી સંમેલન ક્યાં થયું તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે આમાં

હાલમાં કોને એસીએ વુમેન્સ ક્રિકેટ ઓપરેશન્સ માટે મેન્ટર નિયુક્ત કરાયા તો મિતાલી રાજને કરાયા છે કયા દેશે નવા સંવિધાનને મંજૂરી આપી તો ગેબોને ગેબોન રાઈટ આન્સર છે હાલમાં તિરંદરાજ જ્યોતિ સુરેખા વેનમ એ લક્ઝમબર્ગમાં જીટી ઓપનમાં મહિલાઓની કમ્પાઉન્ડ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો તો એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે કયા દેશના રાષ્ટ્રપતિએ નવા પરમાણુ સિદ્ધાંતને મંજૂરી આપી રશિયા રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો કયા દેશે ભારતથી લૂંટાયેલ ચૌદસોથી વધુ કલાકૃતિઓ પાછી મોકલી છે અમેરિકા રાઈટ આન્સર હતું આજનો પ્રશ્ન છે ભારતના નવા કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ કોણ બન્યા એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો ફ્રેન્ડ વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું જય હિન્દ જય ભારત